नमस्कार विद्यार्थी मित्रों, हूँ अल्पेश पीरडिया, इजी इंग्लिश चैनल में आपनो हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे चर्चा करी रह्या छीए अंग्रेजीना सौथी अगत्यना टॉपिक एटले के एक्टिव पेसिवनी। विद्यार्थी मित्रों, अंग्रेजीमां जो कोई पण वस्तु डिफिकल्ट होय तो घणा बधा लोको एवुं कहेता होय छे के एक्टिव पेसिवने डायरेक्ट इनडायरेक्ट छे, पण ना, एवुं जरा पण नथी। सौथी ईजी टॉपिकनी अंदर आपणे वात करी रह्या छीए अत्यारे। क्यो टॉपिक छे? एक्टिव पेसिव। तमे आम पण सादा त्रणे काळ, चालू काळ अने पूर्ण काळमां आजे पूर्ण भूतकाळनी प्रश्नार्थ वाक्य रचना शीखवाना छीए। ए पहेलाना बधा विडियो जोई लीधा हशे। तमे क्यांय पण एवुं नहीं लाग्युं होय के आ वाक्य छे एनुं पेसिव करवुं अघरुं छे। आम तमे जुओ तो फेसबुकनी अंदर अने यूट्यूबनी अंदर जे अमे लास्टमां बे सेंटेन्स छे एने एक्टिव पेसिवमां एक्टिवमांथी पेसिवमां फेरववानुं ज्यारे कहीए छीए त्यारे बधाना जे जवाब आवे ए मोटा भागना परफेक्ट होय छे। एटले एनो मतलब एवो थाय के तमने अंग्रेजी सरळताथी समझाई रह्युं छे। विद्यार्थी मित्रों, खास करीने अमारी इजी इंग्लिश बुकनी अंदर सरळताथी समझाय एवुं ज अंग्रेजी आपेलुं छे। जो तमे खरीदवा इच्छता होय तो आपेला नंबर पर संपर्क करो, जेथी करीने पूरा गुजरातनी अंदर अमे मात्र 4 दिवसमां आ बुक तमारा सुधी पहोंचाडी दईशुं। अने जो अमारी चेनल सब्सक्राइब करवानी बाकी छे तो सब्सक्राइब करवानुं भूलशो नहीं। तो जोईए आजनी वाक्यरचनामां आपणे जोवाना छीए प्रश्नार्थ वाक्य रचनानું પેસિવ કેવી રીતે થાય અને એક પણ કાળ છે એ પૂર્ણ વર્તમાન કાળ સોરી પૂર્ણ ભૂતકાળ પેસિવ વોઇસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એમાં વાક્ય રચના જોઈશું તો ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યરચના છે એ આજે ભણવાના છીએ। તો પ્રશ્નાર્થ વાક્યરચનામાં ખાસ યાદ રાખો કે આ કાળની આ પ્રકારની વાક્યરચનાને પેસિવમાં ફેરવીએ ત્યારે કર્તાના સ્થાને આવેલા કર્મની પહેલા હેડ મુકાય, ત્યારબાદ કર્તાના સ્થાને આવેલું કર્મ મુકાય, ત્યારબાદ બિન ઉમેરાય અન્ય નિયમો જળવાય રહે। માત્ર તમારે આટલું યાદ રાખવાનું છે કે વાક્યની શરૂઆતમાં શું આવશે? હેડ આવશે, ત્યારબાદ કર્તાના સ્થાને આવેલું કર્મનું રૂપ આવશે, અને ત્યારબાદ આપણે શું કરવાનું છે? બિન ઉમેરવાનું છે, અન્ય નિયમો જેમ છે તેમ જાળવી રાખવાના છે। એટલે કે કર્તા કર્મના સ્થાને જાય, કર્મ કર્તાના સ્થાને આવે, આ બધા નિયમો છે એ આપણે જાળવી રાખવાના છે। તો જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા। હેડ યુ સીન માય મોબાઈલ, શું તમે મારો મોબાઈલ જોયો હતો? હવે અહીંયા કર્મ છે એ શું છે? તો કે માય મોબાઈલ છે। વાક્યની શરૂઆતમાં પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે આપણે હમણાં વાત કરી કે શું મૂકવાનું છે હેડ, તો મૂકી દો હેડ। હેડ કર્તાના સ્થાને આવેલું કર્મ એટલે હેડ માય મોબાઈલ। ત્યારબાદ આપણે ઉમેરવાનું શું કીધું? તો કે બિન, બિન સીનનું વિથરી તો સીન જ થશે, સીનું તો સીન બાય અને કર્તા કર્મના સ્થાને જશે યુ, વાક્ય રચના પૂરી અને આપણું વાક્ય પેસિવમાં ફેરવાઈ ગયું છે। જોઈએ વધારે એક્ઝામ્પલ। હેડ ધે ઇન્વાઇટેડ શી, ઇન્વાઇટેડ હર, શું તેઓએ તેણીને આમંત્રિત કરી હતી? હવે અહીંયા છે એક કોનું રૂપ છે? કર્મનું રૂપ છે,
वाक्यने शरूआतमां जेम आपणे पेसिवमां मूकवानुं छे एम मूकी दईए हेड, परंतु आ कोना स्थाने एवुं कर्तानां स्थाने एटले हरनुं शुं थई जशे? हेड शी, उमेरवानुं शुं? बीन। इनवाइटनुं वी थ्री थई जशे इनवाइटेड बाय, अने कर्ता छे ए कर्मना स्थाने जता हता, कर्मनुं रूप मूकाय तो ध्येयनुं थई जशे तेम प्रश्नार्थ वाक्य रचना छे। तो प्रश्नार्थ नेक्स्ट एक्जाम्पल जोईए। हेड अर्थ टेकन चॉकलेट्स, शू अर्थे चॉकलेट्स लई लीधी हती? हवे अहींया करता एक वचन होय के बहुवचन होय, आपणा माटे तो બધામાં હેડ જ આવશે આગળ। હેડ ચોકલેટ્સ ઉમેરવાનું બીન, ટેકનું વી થ્રી ટેકન બાય અર્થ। તો આટલું પેસિવ છે એ સરળ છે, માત્ર તમારે શું કરવાનું છે? કોમન રૂલ્સ યાદ રાખવાના છે, અને એ કોમન રૂલ્સ યાદ રાખ્યા બાદ એને ફોલો કરી અને આપણે શું કરી દેવાનું છે, એને પેસિવમાં ફેરવી દેવાનું છે। તો રોજબરોજની આપણી પદ્ધતિ અનુસાર આપણે બે વાક્ય છે એને પેસિવમાં ફેરવવા માટે તમારા માટે આપીએ છીએ, જેનું તમારે યુટ્યુબમાં કોમેન્ટ બોક્સની અંદર તમારે જણાવવાનું રહેશે કે એનું પેસિવ શું થાય। જો તમે એફબીમાં છો તો તમે યુટ્યુબમાં આવો અને એમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી અને એમાં કોમેન્ટ આપો, ખાસ કરીને યુટ્યુબની અંદર કોમેન્ટ આપશો તો અમારું વધારે ધ્યાન રહેશે। ફેસબુકમાંય વિડીયો મૂકીએ છીએ, પરંતુ ફેસબુકમાં અમારી છે એ કોમેન્ટ્સને ફોલો અમે ઘણી વખત લેતા હોતા નથી। તો ખાસ કરીને જે પણ વિદ્યાર્થી મિત્રો છે એ બી સાથે જોડાયેલા છે ફેસબુક સાથે, તે લોકો છે એ આપણે યુટ્યુબના સ્પેશિયલ પ્લેટફોર્મ ઉપર આવી જાય જેથી કરીને, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને આવતા જે વિડીયો છે એના નોટિફિકેશન તમને તમારી ચેનલ ઉપર અને તમારા મોબાઈલ ઉપર સતત મળતા રહે। તો લઈ લઈએ આજના બંને એક્ઝામ્પલ, સોરી વાક્ય કે જેને તમારે પેસિવમાં ફેરવવાના છે। પહેલું લખીએ હેડ સર બોટ ન્યૂ મોબાઈલ, અને બીજું વાક્ય લખીએ હેડ શી કાઉન્ટેડ ધ સ્ટાર્સ। આ બંને વાક્યનું તમારે શું કરવાનું છે? પેસિવ આપવાનું છે કોમેન્ટ બોક્સની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, અમને અપેક્ષા છે કે અમારા વિડીયોથી તમે અંગ્રેજી શીખી રહ્યા હશો, તમારા ગ્રુપના અન્ય લોકોને પણ આ વિડીયો શેર કરો જેથી કરીને એ પણ આપણા ફ્રી અંગ્રેજી શીખવાના સેશનની અંદર જોડાઈ શકે। બસ તમે અમારી સાથે જોડાઈ અને અમારી વિડીયો જોતા રહેશો અને ફોરવર્ડ પણ કરતા રહેશો। આભાર મિત્રો।